ग्राम पंचायत मतदार यादी में जेनु जेनु नाम हो बधा ग्राम सभा ना सभ्यो અને જેમ લોકસભામાં ધારાસભ્ય કે સાંસદ સભ્ય ઉભો થઈને સરકારને સવાલ કરી શકે એમ તમે પણ તમારી સરકાર એટલે કે ગામની સરકાર એટલે કે સરપંચ અને તલાટીને સવાલ કરી શકો. આ પાવર ગામ સભામાં આપેલો છે. કેટલા લોકોને ખબર છે? હાથ ઊંચો કરીને કયો છે ખબર? ગ્રામ સભાની અંદર શું કામ કરવાનું હોય એ કહો. લોકસભાની સેશન આવે, બજેટ સત્ર આવે, શિયાળુ સત્ર આવે, ચોમાસું સત્ર આવે, આવું સાંભળ્યું છે કોઈએ નામ? આ સત્રમાં શું થાય? સરકારનું બજેટ આવે, સરકારે કયા કયા ક્ષેત્રમાં શું શું કામ કર્યું એનો રિપોર્ટ આવે, વિપક્ષ એનો વાંધો ઉઠાવે, બરાબર? આવું બધું આવે. પછી સરકારે કેટલા રૂપિયા ખર્ચ્યા, રૂપિયો ક્યાં આવ્યો અને ક્યાં ગયો એનો હિસાબ આવે. આવે કે ન આવે? શેનો આવે? લોકસભા ને ધારાસભાનો. કેમ થયો સન્નાટો? કેમ થઈ ગયો? સાંભળો છો કે નહીં? તો લોકસભા ને વિધાનસભાનું સત્ર ચાલુ થાય ત્યારે એની અંદર રૂપિયો ક્યાંથી આવશે, ક્યાં જશે, બજેટ નક્કી થાય. એમ ગ્રામ સભા દર વર્ષે ઓછામાં ઓછી 3 વખત મળવી ફરજિયાત છે. મળતી પણ હોય છે, ફક્ત કાગળ ઉપર તમને કોઈ કઈ ખબર જ નથી. વગારો ટોકરો, ખબર જ નથી. હવે ગ્રામ સભામાં શું કામ કરવાનું હોય એ કહો. આ બધું કાયદેસર છે અને આ બધું ઓન પેપર કરી જ નાખતા હોય છે, ખાલી તમને નથી ખબર હોતી. સરપંચ ને તલાટી તો કરી જ નાખે આ બધું ઓન પેપર. ગ્રામ સભા એટલે આવી રીતે 7 દિવસ પહેલા ઢોલની દાંડી ટીપાવવી પડે કે નવા ગામની ગ્રામ પંચાયતની ગ્રામ સભાનું આયોજન 6 તારીખે પહેલા મહિનામાં ફલાણી જગ્યાએ રાખ્યું છે તો સમસ્ત ગ્રામજનોએ હાજર રહેવું. આવી ઢોલની દાંડી આખા ગામમાં પડાવવામાં આવે. આખા ગામની તમામ જાહેર જગ્યાઓ જે હોય, મંદિરો હોય, ચોરાઓ હોય, જાહેર પશુ પીયાવા હોય, આવી જગ્યાએના બેનર મારવામાં આવે. આ સરકારી નિયમ છે. આખા ગામને જાણ થવી જોઈએ કે આપણા ગામની ગ્રામ સભા મળવાની છે. પછી આખું ગામ આવીને આવી રીતે બેસે, એના અધ્યક્ષ હોય સરપંચ, જેવી રીતે લોકસભામાં સ્પીકર હોય અને વિધાનસભામાં સ્પીકર હોય, ખબર છે? એવી જ રીતે ગ્રામ સભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર સરપંચ હોય અને ગ્રામ સભાના સભ્યો ગામના મતદારો હોય. આ ગ્રામ સભામાં શું કામ કરવાનું હોય? ગયા 1 વર્ષમાં કેટલા આવ્યા, કેટલા ખર્ચા, એનો હિસાબ માઇકમાંથી વાંચી સંભળાવવાનો હોય. બોલો, આવું સાંભળ્યું છે ક્યારેય તમે? તમે ના પાડો પણ તમે રસ લીધો છે ક્યારેય? ઈ કયો પેલા? તમે રસ જ નથી લીધો, ક્યાંથી સાંભળ્યું હોય? દરેક ગ્રામ પંચાયતે નાણાકીય વર્ષ એટલે એપ્રિલથી શરૂ થાય અને માર્ચમાં પૂરું થાય, એને ફાઇનાન્શિયલ યર કહેવાય. દરેક નાણાકીય વર્ષમાં ગ્રામ પંચાયતને કુલ રૂપિયા આવ્યા કેટલા, ક્યાંથી, એ ગ્રાન્ટના આવ્યા, અનુદાનના આવ્યા, વેરાના આવ્યા, ફંડ ફાળો આવ્યો, જે આવ્યું તે આવ્યા કેટલા અને ખર્ચા કેટલા, એની એક એક હિસાબ માઇક ઉપરથી ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીએ આપવાનો હોય. આ કાયદો છે, કાગળ ઉપર આ બધું થાય છે, ખાલી તમને ખબર. હવે ગ્રામ સભાની અંદર શું શું કરવાનું હોય એ હું તમને કહું. એક કે છેલ્લા 1 વર્ષમાં ગ્રામ પંચાયતે જેટલો ખર્ચો કર્યો એની બધો પોઈન્ટ ટુ પોઈન્ટ બિલ ટુ બિલ રજૂ કરવાનો હોય. કે બિલ નંબર 15 ભાઈ શ્રી સંજયભાઈને રેતીના કપચી જે આ નખાવી શાલીગ્રામ ફોરા સામે એના 2 લાખ રૂપિયા ચૂકવા, જાહેરમાં બોલાય પછી એની બહુમતી લેવાય એટલે હાથ ઊંચો કરે એટલે બધાનો હાથ ઊંચો થાય બહુમતી એટલે એ બિલ માન્ય થઈ ગયું કહેવાય. આવી રીતે એક એક ખર્ચો ગ્રામ પંચાયતે માન્ય કરવાનો હોય. કેટલા લોકોને ખબર? કોઈ આવ્યું તમારે સહી લેવા? હવે ગ્રામ સભા જયારે ભરાય ત્યારે ઓછામાં ઓછા એની અંદર 50 લોકોની હાજરી જોઈએ. 50 થી ઓછા હોય તો ગ્રામ સભા માન્ય ન ગણાય. જેમ વિધાનસભામાં 182 ધારાસભ્યો છે એમાંથી 3 જ જણા જાય તો વિધાનસભા હાલે? ઓછામાં ઓછા 50% ધારાસભ્યો જોઈએ. એમ ગ્રામ સભાની શરૂઆત કરવી હોય તો ઓછામાં ઓછા 50 જણાની સહી જોઈએ અને દરેક સહી દરેક વખતે નકલી સહી તમારા નામની થઈ જતી છે, તમને ખબર છે? હવે જઈને આરટીઆઈ કરજો. ગ્રામ સભાના છેલ્લા 2019ના આખા વર્ષના ઠરાવ માંગજો આરટીઆઈમાં કે વર્ષ 2019માં જેટલી ગ્રામ સભા મળે. ઓન પેપર આ બધું થાય જ છે, ઓ ભૂલ ન કરતા, તમને નથી ખબર. 2019માં જેટલી ગ્રામ સભા મળે એના તમામના ઠરાવ આપો. આ ગ્રામ સભામાં હાજર રહેલ તમામ વ્યક્તિઓને સહી દર્શાવતા રજીસ્ટરની નકલ આપો. એમાં કંઈક તમારું નામ ઝપટે ચડી ગયું છે, ત્યાં બેઠા બેઠા સહી કરી નાખે કે 50 જણા હાજર હતા. આ ખબર છે તમને લોકોને? કોઈને કઈ ખબર નથી. અને એટલે અમે તમને જણાવવા માટે જગાડવા માટે આવ્યા છીએ.
થોડા ઘણા અમારા તમારા વિચારોમાં 19-20 નો મેળ રહેતો હોય તો હવે ફૂટે 22 નો ફરક તો રહે, પણ જાગવું જરૂરી છે. બીજું, ગ્રામ સભાની અંદર વાર્ષિક હક પત્રકમાં કેટલીક નોંધ પડી એની જાણકારી આખા ગામને આપવાની હોય તલાટી. હવે હક પત્રક હું કેટલા લોકોને ખબર છે? હક પત્રક એટલે એવી વસ્તુ કે ગામનો રેવન્યુ રેકોર્ડ જે હોય, રેવન્યુ એટલે ગામની જમીનો તમામ, સરકારી, ખેતીની, બિન ખેતીની, પડતર, ગૌચર તમામ. આ જે જમીનો ગ્રામ પંચાયતની માલિકીની જમીનો જે હોય છે, બધી જ ગામ માલિક ગ્રામ પંચાયત ગણાય, હાથ બાર તમારા નામનું હોય, અડધું કલેક્ટરના નામનું હોય. તો આ જે જમીનો તમામ છે એમાં હક પત્રક એટલે 6 નંબરનું રજીસ્ટર આવે, એમાં તમારે ધારો કે પપ્પાના નામ ઉપરથી દીકરાના નામ ઉપર આવે તો 6 નંબરમાં નોંધ થાય ગોપાલભાઈની જમીન એના છોકરાના નામે કરતા નોંધ પાડી. પછી છોકરાના બે ભાગ પડે એટલે બીજી 6 નંબરમાં એની હેઠે નોંધ થાય, બે ભાગ પડતા બે નોંધ કરી, એને નંબર 6નું રજીસ્ટર કહેવાય. તો આખા વર્ષ દરમિયાન 6 નંબરના રજીસ્ટરમાં કેટલી નોંધ પડી તલાટીએ તમને કહેવાનું હોય. હવે અહીં આપણને એ જ નથી ખબર સરકારી પડતર જમીનો આ ગામમાં કેટલી છે. વાત સમજાય છે મારી? કેટલા લોકોને સમજાય છે? કઈક હા કે ના તો કયો, ન તો હવે બંધ કરી દેવું છે. હા ના કેતા નથી તમે? હું આંખે રાખી તમે અરજી કરશો કે નહીં કરો? હવે હા, કોઈ ખોટી શરમમાં રહ્યા વગર, મને જરાય સારું લગાડ્યા વગર અને અડખે પડખે વાળાની ખોટી લાજ રાખ્યા વગર ખરા દિલથી આત્માના અવાજથી હું વાત કરો કે મારે અરજી લખતા શીખવું છે અને આ મહિનો પૂરો થાય ની પહેલા એક અરજી કરવી છે. અને તમારી હાટવો મને કઈ સારું લગાડવા નહીં કરતા. તમને જાગૃતિ આવશે, તમને જાણવા મળશે કે તમારી ગ્રામ પંચાયતમાં 13 કરોડ રૂપિયા ગયા ક્યાં વરહના. આ એક મકાન લેવાની ફીણ આવી જાય લોન ભરવામાં અને 13 કરોડનું ગમે એમ કરીને ભૂચ મારી જાય. તમે વિચાર તો કરો, 5 કરોડ સાંસદ સભ્યોની ગ્રાન્ટ ભાળી ક્યારે બાકડા સિવાય? તો 5 કરોડના બાકડા દર વર્ષે મૂકવાના. ધારાસભ્ય બાકડા મૂકે, સાંસદ સભ્ય બાકડા મૂકે, કોર્પોરેશનમાં જાય છે તો ઈ બાકડા મૂકશે. નકરું બાકડે બાકડું કિન્ને ખેંચે. તમે વિચાર કરો તો તમે દાંત કાઢો, બહુ તો બળાપા કાઢો, કકડાટ કરો, પણ અરજી ન કરો. અને જ્યાં સુધી અરજી નહીં કરો ત્યાં સુધી કોઈ તમને સાંભળવાનું નથી. યાદ રાખજો, ગમે વાંસકા મારવા માર લેજો, 1 લાખનું ટોળું લઈને ધારાસભ્યના ઓફિસના દરવાજા પાટા મારીને તોડી નાખશો ને તો કોઈ તમારું નહીં સાંભળે. 1 લાખ જણા જેથી અરજી લખતા થઈ ગયા છે ને તેથી ધારાસભ્ય મેં કીધું પત્ર ઝૂંપડી બનાવીને પાર્કિંગમાં પડ્યો રહે, બાકી ટોળા કરીને તમને એમ હોય તમને બધા સાંભળશે અને રજૂઆત. એ બધો વ્યાયામ છે, એમ કે છે ને કે વડલા પાસે ભૂત થાય જેવો પેલા બહુ વ્યાયામ હતો એવો વ્યાયામ છે. કા ધારાસભ્ય થાય થાય કઈ કોઈ સાંભળે નહીં. એટલે નમાની નેતાગીરી ઉપર પહેલા તો વિશ્વાસ ન કરો. અત્યારનો સૌથી મોટો પ્રશ્ન આપણા તમામ કાઠિયાવાડીઓનો, આપણી પાસે બોદા નેતાઓ છે, દલ્લાળો છે, શુદ્ધ ગુજરાતી ભાષામાં અલગ અલગ પાર્ટીઓના કામમાં રસ નથી, સીન સપાટામાં વધારે રસ છે. નથી એ કઈ વસ્તુની એને ખબર પડતી કે એવી ગ્રાન્ટુન કેવા કાયદાઓ, નથી એને કઈ કરવાનો જોશ જુસ્સો. મારો ભાગ ક્યાં છે એટલી જ વાત છે. બધી પાર્ટીમાં જ લોચા છે. તમે જાગૃત નહીં બનો ત્યાં સુધી તમારી ઉપર સારો નેતા નહીં આવે. સારો નેતા નહીં આવે ત્યાં સુધી મેં કીધું તમારું ગામ કેન્દ્ર શાસિત જાહેર થાય તો રોડ નહીં બને જાવ, હું લખીને દેતો જાઉં છું. વાટે ન રહેતા, ઘરે હોતા હોતા કઈ થવાનું નથી. લોકશાહી છે, આપણી સક્રિયતા હું નાગરિક તરીકે. એટલે એમનો માનતા હું તમને બધાને બહુ ઉપદેશ આપું, સલાહ આપું છું. હું તો મારો બળાપો વ્યક્ત કરું છું કે યુવાનો જાગો ભાઈ, ભણી ગણીને તમે જાગો યાર, લખો. આ સરકારી કચેરીઓ બે ફાર્મ લૂંટ ચલાવે છે, તાના મુંડા 3 જણા પંચાયત